હાલો તાલુકામાં આવેલા શિવરાજપુરા ગામમાં સરકારી દવાખાના ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી વરસાદમાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા શિવરાજપુર ગામમાં પીએસસી સેન્ટર સરકારી દવાખાનું આવેલું છે, પણ દવાખાનાના ઓરડા જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે વરસાદમાં ઓરડામાં ઠેર ઠેર પાણી પડતું જોવા મળી રહ્યું છે, જેને લઈને દર્દીઓ તેમજ દવાખાનાના સ્ટાફ સમસ્યા ભોગવી રહ્યા છે। અને આ શિવરાજપુર દવાખાનામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે અને સ્થાનિક ડૉક્ટર દ્વારા લાગતા વરખતા અધિકારી તેમજ કચેરીમાં દર વર્ષે રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। ત્યારે દવાખાનાના જર્જરિત ઓરડા પડે અને કોઈને ઈજા થાય તો જવાબદાર કોણ, તેવું લોકોમાં ચર્ચા થવા પામી છે। અને દવાખાનાના સ્ટાફના રહેવાના ઓરડા પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે વહેલી તકે શિવરાજપુરના દવાખાનાનું નવીન બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। કિરણ ગોહિલ, ZS TV, પંચમહાલ। આ દવાખાનું જે બિલ્ડિંગ છે એ બાબતે શું કહેવું છે આપણે? જર્જરિત છે, અત્યારે વરસાદ નથી, અત્યારે વરસાદ પડે તો તમે બેસી ના શકો, કંઈ અગર તમારે બેસવું એ તમે વિચાર કરો। ડૉક્ટર સાહેબની ઓફિસમાં અત્યારે પ્લાસ્ટિક બાંધેલું છે, અંદર એમની સીટની ખુરશીની નીચે પાણી પડે છે, ખુરશીની ઉપર, એટલે એમને અંદર પ્લાસ્ટિક બાંધેલું છે, બરાબર છે? સેઠ સાહેબની જે રૂમ છે, જે રહેવાની એ બી અત્યારે તમે